ખોરડા તાલુકાના સિંગાલી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા FHW કીર્તિબેન ડાભીની ઘોર બેદરકારી સામે આવી. મહુધા તાલુકામાં આરોગ્ય વિભાગમાં કેવી લાલ્યાવાડી અને બેદરકારી ચાલે છે તેનો દાખલો ગઈકાલે મમતા દિવસે સામે આવ્યો હતો. મહુધા તાલુકાના ભૂમસ સબ સેન્ટર ખાતે મમતા દિવસના રોજ નાના બાળકોને રસી મૂકવામાં આવતી હતી. તે દરમિયાન માતા રોજીના બાનુ સાજિદ ખાન પોતાના 6 માસના બાળકને આતિફ ખાનને લઈને પેન્ટાટુની રસી મુકાવવા માટે ભૂમસ સેફ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. તે સમયે ત્યાં હાજર રહેલ રિઝર્વ FSW કીર્તિબેન ફોનમાં એટલા બધા વ્યસ્ત હતા કે તેમને એ વાતનું પણ ભાન ન રહ્યું કે માતાને જરૂર ન હોવા છતાં પણ ધનુર વિરોધી ટીડીની રસી મૂકી હતી અને ગંભીર બેદરકારી દાખવી હતી. જ્યારે મહુધા તાલુકાના પૂર્વ સભ્ય ફરીદ ખાન પઠાણના જ પુત્રવધુ હોય સાંજે ઘરમાં ચર્ચા થતા સમગ્ર ઘટના બહાર આવી. આ બાબતે FSW દ્વારા આ ભૂલ થયા હોવાનું સ્વીકાર્યું હતું. આ બનાવ બાબતે પરિવારજનો બેતરકાર FSW વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે. જી સાહેબ, ભૂમસ ગામે ગઈકાલે એક રસીકરણનો મામલો થયો છે. સમગ્ર મામલો શું હતો અને એ દિવસે કોણ કોણ હાજર હતું? એમાં હતું એવું કે જે અમારા જે FSW જે ત્યાં છે એમનો એક્સિડન્ટ થયો હતો અને એ રજા ઉપર હતા અને કિડનીમાં પથરી ને એવું હતું. એમની જગ્યાએ જે અમારા રિઝર્વ FSW છે એ વેક્સિનેશન કરવા ગયા હતા મમતા દિવસ ઉપર. એમાં હતું એવું કે જે લાભાર્થી આવ્યું હતું એમને પૂછવામાં આવ્યું કે તમે શેના માટે કોની રસી મૂકવા આવ્યો હતો. એમને 2 વાર પૂછ્યું, કન્ફર્મ કર્યું તો બી એમને એવું કીધું કે હા મારે મૂકવાની રસી એમ. તો પછી એમને જે વેક્સિન મૂકવાની હોય જે માતાઓને જે 6 મહિના ચાલુ હોય એના માટે ટેટેનસની વેક્સિન જે આવે એ મૂકી દીધી છે એમને. એકચ્યુઅલી જે બાળકને લાભાર્થી આવ્યું હતું એ બાળકને લઈને પેન્ટાની જે વેક્સિન હોય એ મૂકાવવા આવ્યું હતું. એની જગ્યાએ છે જે માતાને જે મુકાઈ ગઈ છે ટેટેનસની વેક્સિન એ બાબતે. સાહેબ, મા કાળમાં દરેક રસીનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને પછી મૂકવામાં આવે છે, તેમ છતાં આવી કેવી બે દરકારી જે તે નર્સ દ્વારા દાખવવામાં આવી કે મૌખિક આજે વેક્સિન મૂકવામાં આવી અને આ મામલો ઉભો થયો છે એ બાબતે એમને પગલાં લેવામાં આવશે એમની સામે અને પૂછવામાં આવશે શું થયું હતું છે બરાબર છે બધું. જી સાહેબ, આ ઘટના ગઈકાલની છે તો આપને ક્યારે જાણ થઈ? આપને મને સવારે આજે જાણ થઈ અમને. જી મેડમ, આપનું નામ અને હોદ્દો શું છે? મારું નામ ડાભી કીર્તિબેન વિજયકુમાર છે. હું વાંઠવાડિયાથી આવું છું, રિઝર્વ FSW છું, અહીંયા લીવ રિઝર્વમાં. જી મેડમ, ગઈકાલે ભૂમસમાં એક બનાવ બન્યો છે, એવો આક્ષેપ છે કે જે બાળકને રસી મૂકવાની હતી અને તમે તેની માતાને મૂકી છે, આ બાબતે આપ શું કહેશો? એકચ્યુઅલી એને માતાને મેં કીધું, પહેલાં એનું નામ બધું જ લખ્યું છે, મમતા કાર્ડ બી જોયું એનું. તો મેં એની માતાને કીધું કે તમારે જ વેક્સિન લેવાની છે, તો એમને કીધું હોવે એમ. તો 3 વાર મેં પૂછ્યું કે તમારા જ વેક્સિન લેવા છે? આશા વર્કરે બી મને એમ કીધું કે આને બીજો ડોઝ આપવાનો છે. મેં એને એમ બી પૂછ્યું કે એને 2 મહિના છે તો કે હોવે કે એવું કીધું. અરે મારા બોલે એમ કદાચ ભૂલ હોય કાં તો એના સમજણ ભૂલ હોય, કેમ કે 2 મહિનાની એને પેન્ટા 2ની વેક્સિન પેલા બાળકને મૂકવાની હતી. તો એને એ સમજ્યું કે મારે 2 મહિના છે. મેં એને એમ પૂછ્યું, એને અવડું સમજ્યું. તો મેં એને મૂક્યા પછી એને એમ કીધું કે મારે વેક્સિન નથી લેવાની. જી મેડમ, જે વેક્સિન મૂકો છો એ માં કાળમાં નોંધવાની હોય છે અને નોંધ્યા બાદ રસી આપવાની હોય, કદાચ રસી આપી નોંધતા હોય છે, તો આપે મૌખિક કઈ રીતે તમે કીધું કોને લેવાની છે અને મૂકી દીધું? એટલે આશા વર્કરે મને કીધું કે અમને બીજો ડોઝ આપવાનો છે. હવે હું તો 9 મહિનામાં બીજી વાર જ ભૂમસ ગઈ છું, એટલે મને લાભાર્થીના ફેસ એવું કઈ યાદ ના હોય. અમે રેગ્યુલર હોય, હું FSW, જો કે મારું જ ગામ ભૂમસ હોય તો મને યાદ હોય કે આજ લાભાર્થી હતું, આનું છોકરું આ છે, આની ડિલિવરી, આનો બીજો પેન્ટા ડોઝ આવે છે, એવું મને ખબર હોય. પણ હું કાલે જ ગઈ હતી તો મને લાભાર્થીનું નામ યાદ ના હોય. મેં ડેલીશીટમાં નોટ બી કર્યું એનું નામ બધું જ, એને પૂછ્યું ખરા. જી મેડમ, તમે બાળકને તો રસી આપી જ છે, બાળકને રસી એના પ્રોપર જે આવતી હતી એ જ આપી છે, પેન્ટા 2 આપી જ દીધી છે, બાળકને કવર કર્યું છે મેં પેન્ટા 2. જી, પણ એની માતાને જે અપાઈ છે, મારી ભૂલ છે કે મેં TD આપ્યું છે એમ. જી,
અને તીડીથી કોઈ આડઅસર થતી નથી, એ ધનુર્વિરોધી રસી છે. કઈ મેં એ માતાને સમજાવી બી ખરા અને એમના ઘરવાળાને સમજાવ્યું, બધા હતા તો કે ટીડી ધનુર કઈ વાગે તો કઈ ના ઉપડે. મેડમ કઈ કશું થાય નહીં, પણ એક તમારી ગંભીર બેદરકારી કહેવાય અને તમે તે માતાને ઇન્જેક્શન આપ્યું છે રસી, એ વાત સાચી છે. હા એ વાત સાચી છે કે મેં આપ્યું છે, હું સ્વીકાર કરું છું.